નો લોગો દોરીએ તો સૌથી પહેલા એક લાઈન દોરી લેશું સીધી, શિફ્ટ કી દબાવીએ એટલે સીધી લાઈન થશે. ત્યારબાદ આપણે ઓવેલ શેપ લેશું અને ઓવેલ શેપથી આ લાઈન છે એ આવી રીતે દોરી લેશું. શિફ્ટ કી દબાવો તો રાઉન્ડ છે એકદમ સીધું થઈ જશે. ત્યારબાદ ફરીથી એક રાઉન્ડ દોરી લઈએ. આટલું થઈ જાય પછી ફિલમાં જવાનું, બ્લેક કલરમાં જવાનું અને રાઉન્ડ ફિલ કરી દેવાનું. ત્યારબાદ સિલેક્ટ ઉપર ક્લિક કરી આના શેપની કોપી લેવાની છે. ટ્રાન્સપરન્ટ સિલેક્શન આપી દઈએ. બાજુમાં જે એક બીજું ઓવેલ તૈયાર કરીને એની બાજુમાં જે ત્રીજું ઓવેલ આવી રીતે તૈયાર કરવાનું છે. આટલું થઈ જાય એટલે આ બંને ઓવેલની કોપી લઈ લઈએ. કંટ્રોલ કી થી પણ તમે કોપી લઈ શકો અને એને આવી રીતે મિડલમાં રાખશો. ત્યારબાદ આ જે લાઈન છે એમાં આપણે વ્હાઇટ કલર પૂરી દઈએ. પેલમાં જઈ અને અહીંયા વ્હાઇટ કલર પૂરી દઈએ, તે જતો રહેશે. ત્યારબાદ હવે જે કરવાનું છે તે છે પેલો બ્લુ કલર છે, તો આપણે લાઈન શેપ લઈ લઈએ અને પેલો બ્લુ કલર છે તે બ્લુ કલર પર ક્લિક આપી દઈએ. હવે જે બ્લુ કલર આવ્યો એ બ્લુ કલરથી અહીંયાથી આવી રીતે આપણે લાઈન દોરી લેશું. ફિલમાં જશું અને અહીંયા આપણે બ્લુ કલર પૂરી લેશું. બ્લુ જો તમારે ઘાટો કલર લેવો હોય તો અહીંયાથી તમે બ્લુ કલર છે એ બનાવી શકો છો. ત્યારબાદ ફિલ કરી દેવાનું. ત્યારબાદ બીજો કલર છે એ યલો કલર છે. યલો કલર જો તમારે ઘાટો જ લેવો હોય લંબી લેવો અહીંથી તમે સેટ કરી શકો. હવે આ જે કલર છે ને એ ફરીથી આપણે લાઈન ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી લાઈન આપી દેશું. આવી રીતે ત્યારબાદ ફિલમાં જઈ અને અહીંયા આપણે બ્લુ કલર કરી દેશું. નેક્સ્ટ સ્ટેપ તે બ્લેક કલરનું છે. જો વધારે ફિનિશિંગ કરવું હોય તો લાઈન છે એ બ્લેક કલરની લેવાની અને અહીંયા છે એ બ્લેક કલર આપી દેવાનો રહેશે. આવી રીતે ત્યારબાદ ત્રીજો કલર છે તે ગ્રીન કલર લઈએ. હવે ગ્રીન કલર લેવાનો. ગ્રીન કલર ઉપર ક્લિક આપી અને લાઈન ઉપર ક્લિક આપી દેવાની અને અહીંયા જે બ્લેક કલર છે ત્યાં આવી રીતે આપણે લાઈન દોરી લેશું.
આટલું થઈ જાય ત્યારબાદ પીળમાં જશું અને અહીંયા ગ્રીન કલર આપી દઈશું. અહીંયા લાઈન છે એ સેજ દૂર જાય તે. ત્યારબાદ પીળ કલર આપી અને અહીંયા ગ્રીન કલર કરી દઈએ. ત્યારબાદ આવે છે રેડ કલર, તો આપણે અહીંયાથી રેડ કલર લઈ લઈએ અને અહીંયા આપણે રેડ કલર કરી દઈએ. લાઈન ઉપર ક્લિક કરીશું અને વધારાનું છે ત્યાં આપણે રેડ કલરથી આવી રીતે લાઈન ડ્રો કરી દઈશું. આવી રીતે ઇરેઝરનો ઉપયોગ કરીએ અને વધારાનું જે ફિનિશિંગમાં સારું ન લાગતું હોય એ આવી રીતે કટ આપી દઈશું. વ્યૂમાં 100% ઉપર ક્લિક કરીશું અને આપણો લોગો છે એ તૈયાર છે. એ ઉપર ક્લિક કરીશું, બ્લેક કલર ઉપર ક્લિક કરીશું અને અહીંયા આપણે હેડિંગ આપીશું. ઓલિમ્પિક લોગો, આપણો લોગો છે એ તૈયાર છે. થેન્ક યુ.